છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીમાં બંધ પડેલા હાલતમાં મંડપ ડેકોરેશન સહિત સુપ્રસંગો સાથે જોડાયેલા વ્યવસાય ધંધા વગર બેરોજગાર થઈ ગયા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી માંગણીઓની રજૂઆત કરવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, તેમજ જિલ્લા તેમજ તાલુકા સ્થળે પણ હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી મંડપ ડેકોરેશન, ફ્લાવર કામ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે બેન્ડ, સંગીત કલાકારો, ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર તથા શુભ પ્રસંગો સાથે જોડાયેલા તમામ વ્યવસાયો છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને લઈને સરકારી નીતિ નિયમોને ધ્યાનમાં રાખી બંધ રાખવામાં આવતા ધંધા રોજગાર વગર બેરોજગાર થઈ ગયેલ છે. મંડપ ડેકોરેશન એસોસિએશન અને અરવલ્લી જિલ્લા દ્વારા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર શુભ પ્રસંગો સાથે જોડાયેલા તમામ વ્યવસાયકારો સરકારશ્રીના જાહેર કરેલા લોકડાઉનમાં તેમજ સરકારના સમગ્ર નિયમોનું પાલન કરાયું છે ત્યારે બીજા બધા વ્યવસાય શરૂ થઈ ગયેલ છે, ત્યારે મંડપ ડેકોરેશન સાથે જોડાયેલા બીજા વ્યવસાયો હજુ પણ બંધ છે. ત્યારે 12 માસથી વધુ બેકાર હાલતમાં પડેલ ગોડાઉન, પાર્ટી પ્લોટ અને લીઝ પર લીધેલ સરકારી પ્લોટના ભાડા, ઓફિસ સ્ટાફના પગારો, કારીગર મજૂર વર્ગના પગારો કરવા અને ઘરનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ પડી ગયેલ છે. ત્યારે મંડપ ડેકોરેશન અરવલ્લી જિલ્લા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી પોતાની વેદના વ્યક્ત કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમજ જિલ્લા તેમજ તાલુકા સ્તરે હોદ્દેદારો દ્વારા પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી, જે મુખ્યત્વે માંગણીઓમાં ઘોડાઉન ઓફિસ, કોર્પોરેશન, નગરપાલિકા કે પંચાયતના ટેક્સ માફ કરવામાં આવે, સરકારી લીઝ પર રાખેલ પ્લોટ, હોલ, ગોડાઉનના નક્કી કરેલ ભાડા માફ કરવામાં આવે અને ભાડું કે ડિપોઝિટ ચૂકવેલ હોય તો પરત કરવામાં આવે, શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં માલ સામાનના ટ્રાન્સપોર્ટેશન માટે અવર જવાની પણ મંજૂરી આપવામાં આવે, કર્ફ્યુની અવધિમાં પ્રસંગે સેવાઓ પૂરી પાડતા માલ સામાનની હેરફેર કરવામાં છૂટ આપવામાં આવે અને વ્યવસાય બંધ હોય વપરાયેલ વીજ યુનિટ મીટર ભાડા અને બીજા ટેક્સો પણ માફ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરવલ્લી જિલ્લા મંડપ ડેકોરેશન એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી. અમિત ઉપાધ્યાય, ZSTV, અરવલ્લી. બોલો. અમારા મંડપ ડેકોરેટર્સ એસોસિએશન દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યું. અમારા ધંધો રોજગાર છેલ્લા 12-13 મહિનાથી અમે રોજગાર વગરના, ધંધા વગરના થઈ ગયા છીએ, ત્યારે અમારી રોજગારી અમને મળી રહે પૂર્વવત, એટલે માટે અમને વધારે વધારે મંજૂરી મળે, વધારે વધારે લોકો લગ્નમાં સામેલ થઈ શકે, અમે સોશિયલ ડિસ્ટન્સિંગથી માસ્ક, સેનેટાઇઝનો ઉપયોગ કરાવડાવીશું પણ ખરા, જેથી કરી અને આવનારા દિવસોમાં અમારા ધંધાને સંકળાયેલા કેટરર્સ હોય, ફોટોગ્રાફીવાળા હોય, સાઉન્ડવાળા હોય, ડીજેવાળા હોય, બેન્ડવાળા હોય, દરેક મિત્રો અને મજૂર વર્ગ અને અમે રોજગારી પૂરી પાડીએ છીએ, તો અમને એ પણ એ બધા લોકો, લાખો લોકો આજે અમારા જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર લાખો લોકો બેકાર થઈ રહ્યા છે, ત્યારે અમારી માગણી એવી છે કે વધારેમાં વધારે સંખ્યામાં અમને છૂટ મળે લગ્ન પ્રસંગો કરવાની અને અમે શાંતિથી સોશિયલ ડિસ્ટન્સિંગથી અમે લગ્ન કરાવડાવીશું અને અમે સાથે અમારા રોજગારને કોઈ તકલીફ ન પડે. અમે ધંધા રોજગાર વગરના 12-13 મહિનાથી આજે બેસી રહ્યા છીએ, અમારે ખર્ચો પાણી અને એના માટે અને અમારા ધંધાના જે બિલો બાકી હોય જિલ્લા કક્ષાએ એ પણ બધા મંડપ ડેકોરેટર્સવાળાને ચૂકવણી પણ થાય સત્વરે, એવું અમારી બધાની માગણી.